નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તાર્કિક અભિયોગ્યતા કસોટીની અંદર કેલેન્ડર અને એના આધારિત પ્રશ્નોની ચર્ચા કરવાની છે. દોસ્તો, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર તાર્કિક અભિયોગ્યતા અને એના આધારિત પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. આજનો વિડીયો એવા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહેશે કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ ઉપયોગી બની રહેવાનો છે. એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરશો, જેથી કરીને તમને તમામ વિડીયોની અપડેટ મળતી રહેશે. સૌથી પહેલો વાર અને દિવસની ગણતરી કરવી એવો પ્રશ્ન આપણી સામે છે, જેનો પ્રશ્ન છે માર્ચ મહિનાની 14 તારીખે રવિવાર છે તો નવેમ્બર માસની 14 તારીખે કયો વાર હશે? ઓપ્શન આપ્યા છે એ રવિવાર, બી શનિવાર, સી ગુરુવાર અને ડી મંગળવાર. તો એનો જવાબ થાય છે એ રવિવાર. હવે એની સમજ આપણે જોઈએ તો એ દોસ્તો યાદ રાખીએ કે કોઈ પણ વર્ષમાં માર્ચ મહિનાનું અને નવેમ્બર મહિનાનું કેલેન્ડર એક સરખું હોય છે, તો આ વાત આપણે યાદ રાખવી જરૂરી છે. અહીંયા પ્રશ્ન જોઈએ કે માર્ચની 14 તારીખે રવિવાર છે તો નવેમ્બરની 14 તારીખે પણ રવિવાર આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, જો 15 ઓગસ્ટ 2019ના રોજ ગુરુવાર હોય તો 2 ઓક્ટોબર 2019ના રોજ કયો વાર હશે? ઓપ્શન છે એ ગુરુવાર, બી શુક્રવાર, સી શનિવાર અને ડી બુધવાર. તો એનો જવાબ થાય છે બુધવાર. હવે કઈ રીતે થાય છે એની આપણે સમજ મેળવીએ. આપણે જોઈએ, સમજ મેળવીએ કે ઓગસ્ટ માસના 31 દિવસ છે, તો 31 દિવસમાંથી 15 ઓગસ્ટ કહી છે એટલે 15 દિવસ બાદ કરવામાં 16 દિવસ વધે છે. સપ્ટેમ્બરના 30 દિવસ વધે છે, ઓક્ટોબરના 2 દિવસ. આમ તમામ દિવસનો આપણે સરવાળો જોઈએ તો 16 વત્તા 30 વત્તા 2 = 48 દિવસ આપણને મળે છે. 48ને આપણે 7 વડે ભાગીશું એટલે 6 આપણને શેષ મળે છે. 15 ઓગસ્ટે ગુરુવાર છે. હવે આપણે 6 સ્ટેપ આગળ ગણતરી કરવાની થશે, એટલે ગુરુવારથી આગળ આપણે સ્ટેપ કરીએ એટલે 6 દિવસ આગળ જતાં બુધવાર આપણને મળે છે, એટલે આનો જવાબ થશે બુધવાર. ત્યાર પછીનો પ્રશ્ન છે કેલેન્ડર આધારિત, કે ગઈકાલે ગુરુવાર હતો તો 4 દિવસ પછી કયો વાર હશે? એકદમ સરળ સવાલ છે. ઓપ્શન છે એ ગુરુ, બી બુધ, સી સોમ અને ડી મંગળ. તો એનો જવાબ થાય છે મંગળ. ગઈકાલે ગુરુવાર હતો એટલે આજે શુક્રવાર થાય છે, આપણે સમજ મેળવી રહ્યા છીએ. તો 4 દિવસ પછી શનિ અને રવિને સોમ કરતા મંગળવાર આવશે. તો આ રીતે આપણે આ જવાબ મેળવી શકીએ છીએ. હવે પછીનો પ્રશ્ન છે, અશોક કરતા ભાવેશ 10 વર્ષ મોટો છે, જો બંનેની ઉંમરનો સરવાળો 30 વર્ષ હોય તો અશોકની ઉંમર કેટલા વર્ષની હશે? આપણી પાસે ઓપ્શન છે એ 10, બી 15, સી 20 અને ડી 5. ધારો કે અશોકની ઉંમર એક્સ વર્ષ છે, જ્યારે ભાવેશ તેનાથી 10 વર્ષ મોટો છે એટલે એક્સ વત્તા 10. બંનેની ઉંમરનું સરવાળો કરીએ તો એક્સ વત્તા 10 = 30 વર્ષ. એક્સ અને એક્સ એટલે 2x અને 10 = 30. 10 આ તરફ આવશે, બાદ થશે એટલે 2x = 20 રહેશે. હવે 2 આ તરફ આવશે, જે ગુણાકારની સ્થિતિમાં છે, ભાગાકાર થશે એટલે 20/2 = આપણને 10 મળે છે. એટલે આપણે અહીંયા જોઈએ તો અશોકની ઉંમર એક્સ છે એટલે 10 વર્ષ છે, જ્યારે 10 વર્ષ એનાથી મોટો ભાવેશ છે એટલે એક્સ વત્તા 10 = 10 વત્તા 10 = 20 વર્ષ આપણને મળશે. એટલે જે પ્રમાણે પ્રશ્ન પૂછો એ પ્રમાણે આપણે એનો ઉત્તર આપી શકીએ છીએ. 3 બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષની છે, જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 છે તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે? તો ઓપ્શન આપ્યા છે એ 15, બી 18, સી 21 અને ડી 9. તો આનો વિદ્યાર્થી મિત્રો જવાબ થાય છે ડી 9 વર્ષ. કઈ રીતે? તો હવે આપણે એનો ઉકેલ મેળવવાનો છે. 3 બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ હોવાથી 15 × 3 = 45 વર્ષ થાય છે. હવે 3:5:7 ગુણોત્તર 3 + 5 + 7 = 15. હવે 45/15 કરતાં 3 મળે છે. પ્રથમ બાળક 3×3 = 9,
બીજા બાળકની ઉંમર જોઈએ તો 5 × 3 એટલે 15 વર્ષ અને ત્રીજા બાળકની ઉંમર 7 × 3 = 21. હવે આ કઈ રીતે આવ્યું? તો કે 3:5:7 એટલે કે આપણે એક ઉંમર મેળવી અને એ ઉંમરના ગુણોત્તર કરતાં આપણને આ પરિણામ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, પછીનો પ્રશ્ન છે, એક ચોકલેટની કિંમત 50 પૈસા છે અને ટોફીની કિંમત 10 રૂપિયા છે, તો ચોકલેટ અને ટોફીની કિંમતનો ગુણોત્તર મેળવો. દોસ્તો, દરેક પરીક્ષામાં ગુણોત્તર અને પ્રમાણના દાખલાઓ હોય છે. ગુણોત્તર માટે બંનેના માપ સરખા હોવા જરૂરી છે. અહીંયા ચોકલેટનો ભાવ 50 પૈસા છે, જ્યારે ટોફીની કિંમત 10 રૂપિયા છે. ગુણોત્તરમાં આ પૈસામાં છે, આ રૂપિયામાં છે, એટલે આપણે આ રૂપિયાને પૈસામાં રૂપાંતર કરીએ છીએ. 1 રૂપિયા = 100 પૈસા એટલે 10 રૂપિયા = 10 × 100 = 1000 પૈસા. હવે આપણે ગુણોત્તર મેળવવું હોય તો 50 ના છેદમાં 1000, 50 ભાગ્યા 50 અને 1000 ભાગ્યા 50 કરતાં 1 ના છેદમાં 20. 20 એટલે કે 50 બંનેનો ગુસ્સા હોવાથી 50 ભાગ્યા કર્યા છે, જ્યારે 1 ના છેદમાં 20 એટલે કે ચોકલેટ અને ટોફીનો ગુણોત્તર 1:20 આપણને મળે છે. ત્યાર પછીનો પણ બહુ એક સરસ મજાનો પ્રશ્ન આપણી પાસે આવે છે. પિતાની ઉંમર 42 વર્ષ છે અને પુત્રની ઉંમર 14 વર્ષ છે, બંનેની ઉંમરનો ગુણોત્તર શોધો. પિતાની ઉંમર 42 વર્ષ છે, પુત્રની ઉંમર 14 વર્ષ છે, બંનેનો ગુણોત્તર જોઈએ તો 42 ના છેદમાં 14. ત્યારબાદ આ બંનેનો આપણે ગુસ્સા મેળવીએ તો આપણને 14 પ્રાપ્ત થાય છે, એટલે 42 ભાગ્યા 14, 14 ભાગ્યા 14 એટલે કે 3 ના છેદમાં 1 એટલે 3:1 આપણને પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, ગુણોત્તરમાં જ આગળનો દાખલો આવે છે કે 52 પૈસા અને 65 પૈસાનો ગુણોત્તર શોધો, જેમાં ઓપ્શન છે એ 2:5, બી 5:6, સી 5:4, ડી 4:5. તો એનો ઉત્તર મળે છે 4:5. હવે કઈ રીતે મળ્યો છે એને આપણે જોઈએ. તો સૌથી પહેલાં 52 પૈસા લીધા છે અને 65 પૈસા લીધા છે. આ 52 અને 65નો ગુસ્સા 13 મળે છે, એટલે 52 ભાગ્યા 13, 65 ભાગ્યા 13 એટલે કે 4 ના છેદમાં 5 એટલે કે 4:5 આપણને ગુસ્સા પ્રાપ્ત, આપણને આ ગુણોત્તર પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણને પ્રશ્ન આવે છે કે 3:4 અને એને સમાન ગુણોત્તર કયો છે? તો એ 9:16, બી 4:3, સી 9:12, ડી 16:20. તો એનો જવાબ થાય છે 9:12. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગુણોત્તરને ખાલી જગ્યા ન હોય, એ અંશ, બી છેદ, સી એકમ, ડી ઘાત. તો દોસ્તો, આ બધાની અંદર જોઈએ તો ગુણોત્તરને સી એકમ હોતા નથી. એક અભિયોગ્યતા કસોટી પૂછવામાં આવતું હોય છે. તો આજે કેટલાક અગત્યના પ્રશ્નોને આપણે જોઈએ. દિશા અને અંતર માટેનો પહેલો પ્રશ્ન આપણી સામે આવે છે. જયેશ પોતાના ઘરથી પૂર્વ દિશામાં 2 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ ડાબી બાજુ વળે છે, તો તેનું મોં કઈ દિશા તરફ હશે? તો દોસ્તો, આપણે સૌથી પહેલાં અહીંયા એનું ઘર બનાવ્યું છે. હવે એમને 2 કિલોમીટર પૂર્વ દિશા તરફ જવાનું થાય છે. પૂર્વ દિશામાં ચાલ્યા બાદ તે ડાબી તરફ વળે છે, આ એની જમણી બાજુ થશે, અને ડાબી તરફ જાય છે. તો ડાબી તરફ ગયા પછી એનું મોં કઈ દિશા તરફ હશે? તો અહીંયા તમે ઉત્તર દિશા તમે જુઓ છો, અહીંયા પશ્ચિમ છે, પૂર્વ અને દક્ષિણ. તો એનું જે ઉત્તર થાય છે કે જયેશનું મોં એ ઉત્તર દિશા તરફ હશે, કારણ કે એ ઉત્તર તરફ જોઈ રહ્યો છે. તો આવી જ રીતે સરળતાથી તમે પ્રશ્નોના ઉત્તરનો પ્રયાસ કરી શકો છો. ત્યારબાદ દિશા અને અંતરમાં બીજો પ્રશ્ન આવે છે. રતન પોતાના ઘરેથી વાયવ્ય દિશામાં 4 કિલોમીટર ચાલે છે, તેનો ભાઈ મગન એ જ ઘરેથી ઈશાન દિશામાં 3 કિલોમીટર ચાલે છે, તો બંને એકબીજાથી કેટલા અંતરે હશે? હવે દોસ્તો, આને સમજવા માટે અહીંયા એક આકૃતિ બનાવવામાં આવી છે. આ આકૃતિની અંદર તમે જુઓ તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ દિશાઓ તો તમને ખ્યાલ હશે. ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય આ પ્રમાણે તમારે દિશાઓ લખવાની થશે.
હવે અહીંયા તમે જોશો તો સૌથી પહેલા રતન પોતાના ઘરેથી વાયવ્ય દિશામાં ચાલે છે, એટલે આ વાયવ્ય દિશા બને છે, 4 કિલોમીટર ચાલે છે. જ્યારે તેનો ભાઈ એ જ ઘરેથી, બંને ભાઈઓ એક સાથે રહે છે, એટલે આ ઘરેથી તે ઈશાન દિશા તરફ 3 કિલોમીટર ચાલે છે. જ્યારે આ ભાગનું જે છે, એટલે કે બંને જે છે રતન અને એનો ભાઈ મગન, એ બંને વચ્ચેનું અંતર કેટલું? તો દોસ્તો અહીંયા તમે જોશો તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે પણ ઘણી વખત આ દિશાઓના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. અહીંયા જોઈએ તો કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ 1, બાજુનો બીજી બાજુનો વર્ગ. તો અહીંયા આપણને જોવા મળે છે કે 4 કિલોમીટર છે એટલે 4 નો વર્ગ વત્તા 3 કિલોમીટર 1 જાય છે તો 3 નો વર્ગ. બંનેના વર્ગને સરવાળો કરતા 16 અને 19 આપણી પાસે 25 આવે છે, પરંતુ આપણે કર્ણનું વર્ગમૂળ આપણે જોઈએ તો 5 છે. એટલે કે રતન અને મગન એકબીજાથી 5 કિલોમીટર દૂર હશે. ત્યાર પછી આપણી પાસે પ્રશ્ન આવે છે 148 એ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય તો એની કિંમત આપણે શોધવાની થાય છે. તો 148 એ છે 3 વડે નિશેષ ભાગી શકાય છે. ઓપ્શન આપવામાં આવ્યા છે A1, B2, C4, D6. હવે એની કિંમત શોધવા માટે 3 વડે નિશેષ ભાગી શકાય તો આપણને યાદ રાખવું જોઈએ કે 3 વડે નિશેષ ભાગી શકાય તે પ્રમાણે 3ની ચાવી આપણને યાદ હોવી જરૂરી છે. તો આપેલી સંખ્યાઓનો આપણે સરવાળો કરવાનો છે અને તે 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને ભાગી શકીએ છીએ. એટલે આપણે અહીંયા સમજવા માટે 4 ઓપ્શન લેવામાં આવ્યા છે, જેની અંદર 148 બરાબર 13 મળે છે, એનો સરવાળો કરતા 1 વત્તા 4 વત્તા 8. હવે આ 4 ઓપ્શન આપણે લીધેલા છે, 13 વત્તા 1 14 થાય છે, 13 વત્તા 2 15 થાય છે, 13 વત્તા 4 17 અને 13 વત્તા 6 19 થાય છે. એટલે કે 3 પ્રમાણે કોઈને નિશેષ ભાગી શકાય તો એ 3 5 15 થવાથી વિકલ્પ બી એ એનો સાચો જવાબ થાય છે. ત્યારબાદ પ્રશ્ન આવે છે પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી જણાવો. તો પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ થશે? તો 2 3 5 7 અને 11. દોસ્તો અહીંયા 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે અને પાછી બેકી છે, એ પણ તમે યાદ રાખશો. 2 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 11 બરાબર 28 એનો સરવાળો થાય છે. 5 સંખ્યાના ભાગ્યા 5.6 એ આપણને જવાબ મળે છે. ત્યારબાદ દોસ્તો ઘણી વખત સંભાવનાઓના પ્રશ્નો આપણને પૂછવામાં આવતા હોય છે. 1 સિક્કો ઉછાળતા છાપ મળે તેવી સંભાવના કેટલી છે? આપણને ઓપ્શન આપ્યા છે A1, B0, C 1/2, B 1/6. દોસ્ત 6. હવે સિક્કો ઉછાળવાનો થાય છે એટલે સિક્કો એક જ વખત ઉછળીને જવાબ મળે છે એટલે 1, અને એની 2 બાજુઓ હોવાથી 1/2 એ એનો સાચો જવાબ બને છે. દોસ્તો આવો જ એક સંભાવનાઓનો બીજો પ્રશ્ન છે કે 2 સિક્કા એક સાથે ઉછાળે તો ઓછામાં ઓછી 1 છાપ મળે તેવી સંભાવના કેટલી? તો 2 સિક્કાઓ હોવાને કારણે તેની 4 બાજુઓ થશે. અહીંયા આપણને 2 બાજુઓ મળી, અહીંયા 4 બાજુઓ મળે છે, અને એક જ વખત આવી શકે એવી સંભાવનાઓ કેટલી? તો 3/4. 2 સિક્કા ઉછાળતા 4 પરિણામ મળે છે એટલે 3/4 આ એનો ઉત્તર થશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો તાર્કિક અભિયોગ્યતા કસોટીની અંદર બહુ મહત્વનો પ્રશ્ન આવે છે, કોણ અલગ પડે છે? આમ તો આ બહુ સહેલો પ્રશ્ન હોય એવું લાગે છે, વાંચવાની અંદર આપણે જોઈએ તો સહેલું લાગે, પરંતુ જ્યારે ઉત્તર આપીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે થોડી ઘણી ભૂલ રહી છે. તો એ ભૂલ ન રહે એટલા માટે અલગ અલગ પ્રશ્નો, અગત્યના પ્રશ્નો લેવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન છે એ નિબંધ, બી ગઝલ, સી ગીત, ડી સોનેટ. દોસ્તો અહીંયા જવાબ એ આવશે, નિબંધ અલગ છે, કારણ કે નિબંધ છે એ ગદ્ય સ્વરૂપ છે અને બાકીના 3 એ પદ્ય સ્વરૂપો છે. ત્યારબાદ પ્રશ્ન આવે છે એ વાલ, બી ચણા, સી મકાઈ, ડી વટાણા. તો અહીંયા જવાબ આપણને મળશે સી મકાઈ. બાકીના 3 એ દ્વિદળી કઠોળ છે, એટલે કે મકાઈ સિવાય તમે જુઓ તો વાલ, ચણા અને વટાણા એ કઠોળ છે.
મકાઈ તમને અનાજ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છે એ ગરોળી, બી સાપ, સી મગર, ડી ચામાચીડિયું. તો અહીંયા ડી ચામાચીડિયું એ આપણને જવાબ મળી આવે છે. ચારેયમાંથી ત્રણેય એ શરીર સ્વરૂપ છે, ગરોળી છે, સાપ છે, મગર છે, એ પેટે સરકીને ચાલે છે, એને ઉત્તર ડી ચામાચીડિયું એ આપણને અલગ મળી આવે છે. ત્યારબાદ જોઈએ તો એ 73, બી 53, સી 59, ડી 87, જેનો જવાબ આપણને ડી 87 આપે છે. કેમ આવો આપવામાં આવ્યો છે? તો 87 એ ભાજ્ય સંખ્યા છે, જ્યારે બાકીની ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે. તો દોસ્તો, 1 થી 100 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ તમને ખ્યાલ હોવો જરૂરી છે. 73, 53, 59 એ અવિભાજ્ય સંખ્યાઓ છે. ત્યારબાદ આપણે જોઈએ તો 51, બી 144, સી 64, ડી 121. તો અહીંયા આપણને જવાબ મળે છે 51 એ, કારણ કે 144, 64 અને 121નો શું સંબંધ છે એ આપણે જોઈએ. તો 51 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બાકીની ત્રણેય સંખ્યા એટલે કે 12નો વર્ગ 144, 8નો વર્ગ 64, 11નો વર્ગ 121 છે. તો આ ત્રણેય પૂર્ણ વર્ગ સંખ્યા હોવાથી 51 છે એ અલગ પડતી સંખ્યા જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો એ જયપુર, બી અમદાવાદ, સી મુંબઈ, ડી ભોપાલ. તો એનો જવાબ બને છે બી અમદાવાદ. તો તમે જોશો તો જયપુર, મુંબઈ અને ભોપાલ એ કોઈના કોઈ શહેરની રાજધાની છે, કોઈ રાજ્યની રાજધાની છે. દાખલા તરીકે જયપુરની રાજધાની, રાજસ્થાનની રાજધાની જયપુર છે, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ આપવામાં આવી છે, અને મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ છે. તો આવી રીતે રાજધાનીથી અલગ પડતો આ શબ્દ છે એ છે અમદાવાદ. તો આવી રીતે ખૂબ સારી તૈયારી તમારે પરીક્ષાની કરવાની થાય છે. ફરીવાર મળીશું આવા જ કોઈ મહત્વપૂર્ણ વિડીયો સાથે. ફરીવાર મળીશું બ્રેક ટાઈમ એજ્યુકેશનમાં. તમારા શિક્ષણની અંદર તમારા ગુણાંકનમાં વધારો થાય એવો પ્રયાસ કરવામાં આવે છે. ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરશો, બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરશો અને દોસ્તો સુધી આ લિંકને શેર કરશો. જય હિન્દ, જય ભારત.